સી આજે એસપીજી દ્વારા જેલ ભરો આંદોલન ગુજરાતમાં કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. જે પરમિશન આપવામાં આવી હતી એ સભા કરવા માટેની પરવાનગી આપવામાં આવી હતી. રેલી કાઢવાની કોઈ પણ જગ્યાએ પરવાનગી આપવામાં આવી નથી. અને બીજું, સમગ્ર ગુજરાતમાં 2-3 જગ્યા બનાવ સિવાય કોઈ પણ જગ્યા કોઈ અનિચ્છીય બનાવ બનવા પામેલ નથી. ત્રીજી સ્પષ્ટતા હું કરી દઉં કે પોલીસ વિભાગ દ્વારા આજે મેક્ઝિમમ રિસ્ટ્રેન્ટ કરવામાં આવ્યો છે યુઝ ઓફ ફોર્સની બાબતમાં. કે મહેસાણામાં જે અનિચ્છીય બનાવ બન્યો છે એમાં પણ પોલીસ દ્વારા ખૂબ રિસ્ટ્રેન્ટ રાખીને ઓછામાં ઓછો બળ પ્રયોગ કરવામાં આવ્યો છે. ટીયર ગેસ અથવા વોટર કેનનથી કરવામાં આવ્યો હતો અને એરમાં હવામાં જે છે ફાયરિંગ કરવામાં આવ્યું છે. એટલે દેર ઇઝ નો લોસ ઓફ લાઈફ સમગ્ર આજના એજિટેશન દરમિયાન. મેં સુરતમાં લગભગ 435 લોકોની 4-5 જગ્યા એ લોકો જેલ ભરોનો હતો એ પણ અહિંસક રીતે પૂર્ણ થયેલો છે. મહેસાણા સિવાય કોઈ જગ્યાએ હિંસાની કોઈ પણ ઘટના આવેલી નથી. પણ સમગ્ર રીતે સમગ્ર ગુજરાતમાં એકદમ શાંતિ પ્રવૃત્તિ છે અને અમારો એ પ્રયાસ છે કે ગુજરાતમાં શાંતિ રહે, સલામતી રહે એ માટે પૂરતો બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે. અને મારી આપના થકી ગુજરાતની જનતાને પણ વિનંતી છે કે જે પ્રોપર્ટી છે એ આખરમાં રાજ્યની જનતાની પ્રોપર્ટી છે, એને નુકસાન થવાથી કોઈનો પણ ભલો થવાનો નથી. આવતીકાલના જે બંધની બાબતમાં છે અમારી પાસે પૂરતો ફોર્સ છે અને એ ઉપરાંત અમદાવાદમાં, મહેસાણામાં અને સુરતમાં રેપિડ એક્શન ફોર્સ પણ અમે મોકલી રહ્યા છીએ. 2 કંપની અમદાવાદ ખાતે રહેશે, 1 કંપની રેપિડ એક્શન ફોર્સની મહેસાણામાં મોકલી રહ્યા છે અને 1 કંપની રેપિડ એક્શન ફોર્સની સુરત ખાતે અમે મોકલી રહ્યા છીએ. અને વધારાના ફોર્સની જ્યારે જરૂર પડશે તો કેન્દ્ર સરકારમાંથી પણ અમે વધારાની ફોર્સ 10 કંપનીઓની માંગણી અત્યારે રિક્વિઝિશન અમે મોકલી રહ્યા છીએ. આજની તારીખે જે લોકલ પોલીસ પાસે જે પોલીસનો મહેકમો છે એના ઉપરાંત લગભગ 116 SRP અને અમારી પેરામિલિટરી ફોર્સીસની કંપનીઓ છે એ જિલ્લાઓની અને શહેરની માંગણી પ્રમાણે ડિપ્લોય કરવા કરી દેવામાં આવેલી છે. અને મને વિશ્વાસ છે કે આવતીકાલનો જે બંધ છે એ શાંતિપૂર્ણ પૂરું થશે અને એમાં હું આપનો અને ગુજરાતના સમગ્ર લોકોનો સહકાર અમે માંગીએ છીએ કે અમારી જે ગુજરાતની જે અસ્મિતા છે, ગુજરાતનું જે નામ છે શાંતિપૂર્વકનો, વિકાસનો, એ બધું જળવાઈ રહે.